प्रणाम। माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। धोरण 8 विषय गणित प्रकरण 7 घन अने घनमूळ। अगाउना बे वीडियो नी अंदर आपणे घन अने घनमूळ विषयनो ख्याल मेळवी चूक्या हता। प्रश्न नंबर स्वाध्याय 7.1 अने प्रश्न नंबर 3। प्रश्न नंबर 2 में आपणे जोयुं हतुं के एवी नानामां नानी संख्या शोधो के जेना वडे आपेली संख्याने गुणवाथी पूर्ण घन बने। हवे आपणे एवी संख्या शोधीशुं के जेने भागवाथी आपेली संख्या पूर्ण घन बने। तो हवे दाखला नंबर 1 81 ना अवयव पाड्यो, तो 81 ने 3 वडे भागता, कारण के 81 सौप्रथम બેકી સંખ્યા છે માટે એને 2 વડે ભાગી શકાશે નહીં। તો 81 ને 3 વડે ભાગતા 27, 27 ને 3 વડે ભાગતા 9 અને 9 ને 3 વડે ભાગતા 3 મળે। આમ 81 ના અવયવો છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 4 વખત 3। હવે આપણે એવી સંખ્યા વડે ભાગીએ કે જેથી ઉપરની સંખ્યા પૂર્ણ ઘન રહે। હવે પૂર્ણ ઘન માટે 3ની જોડી બનવી જરૂરી છે, તો માટે 81 બરાબર 4 વખત 3 એટલે કે 3નો ઘન અને 1 3 વધે છે। આ વધેલા 3ને જો દૂર કરી દેવામાં આવે તો આપણે માત્ર 3ની 3 ઘાત જ વધે, એટલે આપણે 3 વડે 3ને દૂર કરવા માટે 3 વડે ભાગવા પડશે। અગાઉના દાખલાની અંદર 3 એકલા વધે હતા તો એની 3 વાર જોડી બનાવવા આપણે 2 વાર 3 વડે ગુણવું પડે, પરંતુ અહીંયા માત્ર 1 જ 3 છે જેને દૂર કરી દઈએ તો 81 પૂર્ણ ઘન બની જાય। તો એમાં આપણે ગુણાકારની સંખ્યામાં મૂકતા હતા, જ્યારે આમાં ભાગવાનું છે તો ભાગાકારની નિશાની વડે નીચે મૂકીશું। તો ડાબી અને જમણી બંને બાજુ આપણે 3 વડે ભાગીશું, અહીં લખીશું આપણે કે અહીં 81માં 3 એક જ વખત આવે છે માટે 81ને 3 વડે ભાગતા તે પૂર્ણ ઘન બની જશે, માટે 81/3 અને નીચે પણ આપણે 3 બંને તરફ 3 વડે ભાગતા તો અહીંયા 3 અને 3ના છેદ ઉડી જાય છે, માટે વધશે માત્ર 3ની 3 ઘાત। તો આમ 81ને 3 વડે ભાગતા તે પૂર્ણ ઘન બની જશે। દાખલા નંબર 2 128ને 2 વડે ભાગતા 64, 64ને 2 વડે ભાગતા 32, 32ને 2 વડે ભાગતા 16, 16ને 2 વડે ભાગતા 8, 8ને 2 વડે ભાગતા 4 અને 4ને 2 વડે ભાગતા 2 અને 2ને 2 વડે ભાગતા 1। આમ 128ના અવયવો છે 2ની 3 ઘાત, 2ની 3 ઘાત અને 1 2 વધે છે। તો આ 2ને જો આપણે દૂર કરી દઈએ અથવા તો 2 વડે ભાગી દઈએ તો 128 પૂર્ણ ઘન બની જાય। તો આપણે લખીશું કે અહીં 2 એક જ વખત આવે છે માટે 128ને 2 વડે ભાગતા, જે આપણે અહીંયા ડાબી અને જમણી બંને તરફ છેદમાં 2 મૂકીશું એટલે 2 વડે ભાગ્યા એમ કહેવાય, અને અહીંયા ઉપરવાળા 2 અને નીચેવાળા 2 ઉડી જાય તો માત્ર વધશે 2ની 3 ઘાત અને ગુણ્યા 2ની 3 ઘાત। આમ 128ને 2 વડે ભાગતા, જે સંખ્યા દૂર કરી છે આપણે એના વડે ભાગ્યું છે એવું કહી શકાય, તો 128ને 2 વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ ઘન બની જશે અથવા 128 પૂર્ણ ઘન બની જશે। દાખલા નંબર 3 135 એકી સંખ્યા હોવાથી 2 વડે ભગાશે નહીં, તે 3ના ઘડિયામાં પણ આવી શકે છે। તો 135ને તમે પ્રથમ 3 વખત 3 વડે પણ ભાગી શકો છો, પણ આપણે પહેલાં 5 વડે ભાગ્યા છે જેથી 27 મળે। 27ને 3 વડે ભાગતા 9, 9ને 3 વડે ભાગતા 3 અને 3ને 3 વડે ભાગતા 1। આમ 135ના અવયવોની અંદર 3 વખત 3 અને 1 વખત 5 છે, તો આ 1 વખત 5 જે છે એને આપણે દૂર કરીશું એટલે કે નીચે છેદમાં એને 5 વડે ભાગીશું। તો લખીશું આપણે કે અહીં 5 એક જ વખત આવે છે માટે 5 વડે ભાગતા 135 પૂર્ણ ઘન બની જશે। તો અહીં આપણે છેદમાં 5, અહીંયા પણ છેદમાં 5 અને આ 5 અને ઉપરવાળા 5નો છેદ ઉડાડતા 3ની 3 ઘાત એટલે કે પૂર્ણ ઘન સંખ્યા મળી જશે, અને આપણે લખી શકીશું કે 135ને 5 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને છે। તો આ જ રીતે તમારે પ્રશ્ન 3નો 4થો અને 5મો દાખલો પોતાની જાતે કરવાનો રહેશે। પ્રશ્ન નંબર 4 પરીક્ષિતે 5 સેમી, 2 સેમી અને 5 સેમી માપ લઈ અને એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે, તો આવા કેટલા લંબઘન
એ સાથે રાખશે તો મળતી સંખ્યા અથવા મળતો ઘન એ પૂર્ણ ઘન બની જશે. હવે પૂર્ણ ઘન થવા માટે એક વસ્તુ જરૂરી છે કે દરેક સંખ્યા 3 વખત પુનરાવર્તિત થવી જોઈએ. તો આપણે લઈશું એણે લંબઘન બનાવ્યો છે તો માટે આપણે સૂત્ર લઈશું લંબઘનનું ઘનફળ. એણે 5 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા 5 સેમી લીધું છે તો આપણે 5 × 2 × 5. હવે તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે 5 2 વખત આવે છે અને 2 1 વખત આવે છે. તો આને પૂર્ણ ઘન બનવા માટે 5 અને 2 બંને વસ્તુ 3 વખત થવી જરૂરી છે. એટલે 1 વખત 5 ફૂટે છે માટે લખીશું કે અહીં 5 અને 2 ની 3 વખત જોડી બનવા માટે બીજા 2 × 2 વડે ગુણવા પડે. તો અહીં 5 અને 2 × 2 વડે ગુણવાથી આપણને ઘનફળ મળી શકે છે અને તે પૂર્ણ ઘન બની શકે. એટલે આપણે 5 × 2 × 2નો ઉમેરો કરીશું. પહેલાં હતા 5^2 × 2 અને એની અંદર આપણે ઉમેર્યા હવે 5 ની 1 વખત અને 2 ને 2 વખત. તો આમ આ 3નો ઉમેરો કરવાથી હવે તમે જોઈ શકશો 5^2 અને 1 વખત 5 એમ કરી અને 5^3 બની જાય છે. તે જ રીતે 2 વખત 2 અને 1 વખત 2 અહીંયા, અને તે જ રીતે અહીંયા તમને 2 ની પણ 3 મળી જાય છે. તો માટે આપણે લખીશું કે હવે આ પૂર્ણઘન સંખ્યા બની ગઈ. પણ તમે કેટલા ઉમેર્યા? તો 1 વખત 5 અને 2 વખત 2 એટલે આ 3 સંખ્યાઓનો ગુણાકાર કરો તો 5 × 2 × 2 એટલે કે 5 × 2 = 10 અને 10 × 2 = 20. તો આવા 20 લંબઘન તમે સાથે રાખો તો બનતો ઘન એ પૂર્ણ ઘન બની શકે છે. હવે અન્ય નવી રીત છે કે સંખ્યાનું ઘનફળ શોધો. અત્યાર સુધી આપણે સંખ્યાના ઘનફળ શોધ્યા નહોતા, તેના માત્ર અવયવો જ પાડ્યા છે અને કેટલી સંખ્યા વડે ગુણવાથી અથવા કેટલી સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન મળે છે તે રીત શોધી છે. અહીંયા સંખ્યાનું ઘનફળ શોધવાની 2 રીતો છે. એક રીત છે અવિભાજ્ય અવયવની રીત અને અન્ય રીત છે અનુમાનની રીત. પહેલી રીત તમને અડધી તો આવડી ચૂકી છે, કારણ કે અવિભાજ્ય અવયવ પાડતા હવે તમને દરેકને આવડે છે. તો એક ઉદાહરણ લઈશું, 10648. તો તેને સૌપ્રથમ બેકી સંખ્યા હોવાથી 2 વડે ભાગીશું તો 2 વડે ભાગતા મળે છે 5324. 5324ને 2 વડે ભાગતા 2662. એને 2 વડે ભાગતા 1331. હવે એકી સંખ્યા હોવાથી અથવા તો તમને ખબર છે કે આ 11નું ઘનમૂળ છે તો એને 11 વડે ભાગતા 121. 121ને 11 વડે ભાગતા 11 અને 11ને 11 વડે ભાગતા 1. આમ 10648ના અવયવોની અંદર 3 વખત 2 અને 3 વખત 11 આવે છે માટે લખીશું 2 ની 3 × 11 ની 3. હવે ઘનમૂળ શોધવાનું હોવાથી આપણે ઘનમૂળની નિશાની મૂકીશું કે 10648નું ઘનમૂળ એટલે વર્ગમૂળની નિશાની કરી અને એની અંદર 3 મૂકો તો તેને આપણે ઘનમૂળ તરીકે ઓળખવામાં આવે છે. આ દર્શાવે છે કે અંદર રહેલી સંખ્યા એ કઈ સંખ્યાઓનો 3 વાર ગુણાકાર છે. તો અહીંયા પણ તમારો જે જમણી બાજુ જે જવાબ છે એને પણ આપણે ઘનમૂળની નિશાનીમાં મૂકીશું. તો 2નો ઘન × 11નો ઘન ઘનમૂળની અંદર. હવે જ્યારે ઘનમૂળની નિશાની દૂર થાય છે અથવા તો ઘનમૂળ નીકળે છે ત્યારે આ ઘનની નિશાની અને અંદર રહેલા ઘન દૂર થઈ જાય છે માટે જવાબ આપણો રહેશે 2 × 11 એટલે કે 11 × 2 = 22. આમ તમે શોધી શકો છો કે 22 × 22 × 22 કરો તો તમને 10648 મળે છે. તો આમ આપણે કહી શકીશું કે 22 એ 10648નું ઘનમૂળ છે. આવું આપણે સાથે 7.2ની અંદર અન્ય દાખલાઓની મદદથી સમજીશું. હવે બીજી રીત છે અનુમાનની રીત. અનુમાનની રીતે એક ઉદાહરણ દ્વારા સમજીશું. 4913. સૌ પ્રથમ કોઈ પણ રકમની અથવા કોઈ પણ અંકની સંખ્યા આપી હોય તો તેના એકમ તરફથી એટલે કે પાછળથી સૌ પ્રથમ 3 સંખ્યાઓની જોડી બનાવવાની.
तो तमे पाछळथी शुरुआत करशो एटले एकમ દશક અને 100 આ ત્રણ અંક મળી અને એક જોડી બને છે 913 અને જે વધે એક કોઈ વખત એક સંખ્યા વધે તો કોઈ વખત બે એટલે આપેલી સંખ્યાના સૌપ્રથમ બે ભાગ પાડો અને એ બે ભાગ છે 4 અને 913 આમ સંખ્યાના ત્રણ ત્રણ અંકના ભાગ પાડવાના અને એ ભાગ એકમ અંકના અંક તરફથી પાડવાના તો 4 અને 913 હવે આપણે સૌપ્રથમ જ્યારે મેં તમને એક રીતમાં શીખવાડ્યું હતું કે કઈ સંખ્યાનું ઘન કરવાથી એકમનો અંક શું હશે તે યાદ રાખવા માટે કહ્યું હતું તો યાદ ફરીવાર આપણે થોડું રિવિઝન કરી લઈએ કે કોઈ સંખ્યા 1 તો તેના ઘનનો એકમનો અંક 2 2 તો 8 3 તો 7 4 તો 4 5 તો 5 6 તો 6 7 તો 3 8 તો 2 9 તો 9 અને 0 તો 0 આમ આપણે સૌપ્રથમ પાછળનો ભાગ એટલે કે એ 3 ની જોડીવાળો 913 ભાગ પસંદ કરીશું તો 913 માં એકમનો અંક 3 છે તો જે સંખ્યાનો એકમનો અંક 3 હોય તો તેના ઘનનો એકમનો અંક 7 આવે એટલે 3 હોય તો 7 અને 7 હોય તો 3 તો તે જ રીતે આપણને હવે એક વસ્તુ ખ્યાલ આવી ગઈ કે આપણો જે પણ ઘનમૂળ હશે તેનો એકમનો અંક 7 હશે હવે તમારે બીજો ભાગ વધ્યો છે 4 હવે એ શોધવાનું છે કે 4 એ કોનો ઘન છે તો આપણે પહેલેથી શરૂઆત કરીએ 1નો ઘન 1 2નો ઘન 8 એ જે 1નો ઘન 1 અને 2નો ઘન 8 એ બંને સંખ્યાઓ 4 કરતાં 1 નાની છે અને 4 કરતાં 1 મોટી છે એટલે કે 1 અને 8 એમાં 1 નાની છે અને 8 મોટી છે એટલે કે જે 4 છે આપણો બીજો ભાગ તે આ બંને સંખ્યાઓની વચ્ચે આવે છે એટલે આપણે લખીશું કે 4 એ 1નો ઘન બરાબર 1 અને 2નો ઘન બરાબર 8 એટલે કે 1 અને 8ની વચ્ચે 4 આવે છે અને આ બંનેમાંથી આપણે નાની સંખ્યા પસંદ કરવાની તો નાની સંખ્યા છે 1 જે તમારો દશકનો અંક બની જશે અને આપણે આવી રીતે આ સંખ્યાનું ઘનમૂળ શોધી શકીશું આ એકદમ શોર્ટ રીત છે કે 913 તો 3નો એક 3નો ઘનનો એકમનો અંક આવશે 7 અને 4 એ 1ના ઘન અને 2ના ઘનની વચ્ચે છે તો નાની સંખ્યા પસંદ કરવાથી એ સંખ્યા મળશે 1 તો આમ 4913 એ 17નું ઘનમૂળ છે અથવા તો તેનું ઘનમૂળ 17 છે અથવા 17નો ઘન છે એવું આપણે કહી શકીએ છીએ તો આમ તમને કોઈ પણ મોટી રકમ હોય તો તેનું ખૂબ જ સરળતાથી સાદી રીતે આપણે ઘનમૂળ શોધી શકીએ છીએ હવે જોઈશું સ્વાધ્યાય 7.2 પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલી સંખ્યાઓનું ઘનમૂળ શોધો પ્રશ્ન નંબર 1નો દાખલા નંબર 1 64 64ને 2 વડે ભાગતા 32 32ને 2 વડે ભાગતા 16 16ને 2 વડે ભાગતા 8 8ને 2 વડે ભાગતા 4 અને 4ને 2 વડે ભાગતા 2 અને 2ને 2 વડે ભાગતા 1 આમ 64 બરાબર 2નો ઘન ગુણ્યા 2નો ઘન એટલે અહીંયા આપણે છગડીયા કૌંસથી દર્શાવી દીધું છે કે કઈ સંખ્યા 3 વાર રિપીટ થાય છે હવે 64ને ઘનમૂળની અંદર લેતા તો 64નું ઘનમૂળ બરાબર તમારા જે અવયવો છે એને પણ ઘનમૂળમાં લઈ લો તો ઘનમૂળ અને ઘન દૂર થાય અને નીકળે 2 ગુણ્યા 2 એટલે કે 4 તો 64 એ 4નું ઘનમૂળ છે તમને ખ્યાલ છે 64નું ઘનમૂળ 4 છે એટલે કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરો તો 64 આવે છે દાખલા નંબર 2 512 512ના અવયવો 2 વડે ભાગતા 256 2 વડે ભાગતા 128 2 વડે ભાગતા 64 તેને 2 વડે ભાગતા 32 તેને 2 વડે ભાગતા 16 તેને 2 વડે ભાગતા 8 અને હજી તેને 2 વડે ભાગતા 4 અને 4ને 2 વડે ભાગતા 2 અને 2ને 2 વડે ભાગતા 1 આમ 512ના અવયવો છે 2 ની 3 ઘાત ફરી વાર 2 ની 3 ઘાત અને ત્રીજી વાર પણ 2 ની 3 ઘાત આમ 512 બરાબર 2 ની 3 ગુણ્યા 2 ની 3 ગુણ્યા 2 ની 3
बन्ने तरफ घनमूळ नी निशानी मुकता घनमूळ नी अंदर 2 नी 3 गुण्या 2 नी 3 गुण्या 2 नी 3 હવે ઘનમૂળ અને ઘન દૂર થાય છે તો વધે છે માત્ર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે તેનો ઉત્તર છે 8 તો આમ 512 નું ઘનમૂળ 8 છે એટલે કે એવું કહી શકાય કે 8 ને 3 વડે ગુણવાથી 512 મળે છે અગાઉના દાખલા આપણે અગાઉના વિડિયોની અંદર જોઈશું પ્રણામ